आज आपणे धोरण 8 चेप्टर नंबर 9 बेसिक पदावली अने नित्यसम एमां आपणे स्वाध्याय 9.4 पूरु कर्युं हतुं। हवे 9.5 शुरू करता पहेला आपणे थियरी छे जे नित्यसम जे आपणा चेप्टर नुं नाम छे बेसिक पदावली अने नित्यसम एमां आपणे नित्यसम जोईए जे बहु महत्वना छे। आगळ तमे गणित ज्यां सुधी भणशो 9 10 11 ધોરણમાં સાયન્સ રાખતો તો એમાં ગણિત આવશે તો એમાં પણ આ નિત્યસમ તમારે ખૂબ મહત્વના છે બરોબર એટલે ખાસ તમારે નિત્યસમ યાદ રાખવાના છે। પહેલા અહીંયા દ્વિપદી આપેલી છે આ એક દ્વિપદી અને આ બીજી દ્વિપદી બે કેવી છે સરખી a વત્તા b અને a વત્તા b। હવે આપણે આગળ દાખલામાં જોઈ ગયા કે આમ હોય x ગુણ્યા x તો આપણે શું કરતા હતા x वर्ग એટલે કે બે ને ચલ સરખા છે ઘાતનો સરવાળો કરતા હતા બરોબર એવી રીતે અહીંયા પણ આપણે એ જ કરવાનું છે। સૌપ્રથમ અહીંયા બે એક જ સરખા છે બરોબર તો આપણે એને a વત્તા b એક લખને એના ઉપર વર્ગ બરોબર અહીંયા ચલ ab લીધેલા છે એટલે તમે આ બાજુ ચલ ab ની ગમે તે કિંમત મૂકશો અને એ જ કિંમત અહીંયા મૂકશો એટલે બે જવાબ કેવા આવશે સરખા આવશે બરોબર નિત્યસમ એટલે સરખો આવશે। આ બાજુ પણ તમે એ ની ધારક ગમે તે કિંમત મૂકો અને બી ની કિંમત મૂકો અહીંયા બરાબર ની ડાબી બાજુ અને બરાબર ની જમણી બાજુ કેવી થશે સરખી થશે। હવે આપણે આ બે ની જગ્યાએ આ એક પદ લઈને કરશું અથવા તો આને જ કરો સો દ્વિપદી નો દ્વિપદી સાથે ગુણાકાર કઈ રીતે કરવાનો આમ આપણે લખી રાખીએ a વત્તા b નો વર્ગ આ અને ફેરવી નાખીએ આપણે a વત્તા b અને a વત્તા b કાઈ નથી કર્યું ખાલી આને આગળ લખ્યું છે અને આને પાછળ લખ્યું છે બરોબર આની ડાબી બાજુ લીધું છે નાનું ચોડું બાજુ। હવે શું કરવાનું દ્વિપદી નો દ્વિપદી સાથે આપણે ગુણાકાર કર્યા આગળ એવી જ રીતે કરવાનું a નો આખા કૌંસ સાથે ગુણાકાર કરવાનો a કૌંસમાં a વત્તા b અને હવે શું કરવાનું b નો ગુણાકાર કરવાનો શું આવશે વત્તા b કૌંસમાં a વત્તા b। હવે a ની અંદર ગુણાવે તો શું થાય a ગુણ્યા a એટલે શું થાય a વર્ગ થાય વત્તા a ગુણ્યા b એટલે શું થાય ab થાય એવી જ રીતે આ બાજુ b ગુણ્યા a એટલે શું થાય b એ લખો કે ab લખો કાંઈ ફેર પડે નહીં કારણ કે ગુણાકારમાં છે અને ગુણાકારમાં ક્રમનો ગુણધર્મ આપણે આગળ ચેપ્ટરમાં જોયેલો છે એટલે તમે ए बी लखो के बी ए लखो काई फेर पड़े नहीं। हवे बी गुणिया बी सरवाळो करवानो बी गुणिया बी एटले शुं थाय बी नो वर्ग। हवे आ बे पद सरखा छे बे नी निशानी पण सरखी छे तो एने आपणे केवी रीते लखशुं ए नो वर्ग वत्ता एक अने एक केटला थाय बे थाय अने चल शुं थाय ए बी वत्ता बी नो वर्ग कोना बराबर आव्युं ए वत्ता बी नो આખા કૌંસ ઉપર વર્ગ a વત્તા b નો આખા કૌંસ ઉપર વર્ગ બરાબર a વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ આ સૂત્ર આ નિત્યસમ પહેલો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે બરોબર આગળ આ જ સૂત્ર તમારે કામમાં આવશે આને રીતે તમને દાખલા આવશે આ ચેપ્ટરમાં પછી 9માં ધોરણમાં આવશે 10માં ધોરણમાં બધી જગ્યાએ આવશે એટલે આ સૂત્ર ખાસ યાદ રાખવાનું બરોબર આ નો રાખો ખાલી હાલશે પણ આ તો રાખવું જ પડશે કારણ કે ખૂબ મહત્વનું છે બરોબર આ પહેલો નિત્યસમ આપણે જોયો એવી જ રીતે બીજો જોવાનો છે અહીંયા શું હતું a વત્તા b હતું બે જગ્યાએ અહીંયા a માઈનસ b છે તો એવી જ રીતે આપણે અહીંયા કેમ અહીંયા વત્તા b કર્યું તેમ અહીંયા આપણે a માઈનસ b ગોતવાનું છે a માઈનસ b નો હોલ સ્ક્વેર એટલે કે બરાબર આને આપણે બરાબર લખી નાખ્યું ઉપર કર્યું એમ જ કરવાનું છે એટલે શું થશે a માઈનસ b ને a માઈનસ b અહીંયા કર્યું આ બે સેમ જ છે ખાલી શું ફેર છે નિશાની નો જ ફેર છે બરોબર હવે આપણે શું કરવાનું a નો આની સાથે ગુણાકાર કરવાનો a કૌંસમાં a માઈનસ b હવે આ b એ b કૌંસમાં a માઈનસ b દ્વિપદી નો દ્વિપદી સાથે ગુણાકાર હવે a નો a સાથે ગુણાકાર કરીએ તો શું થાય a વર્ગ પ્લસ સોરી પ્લસ માઈનસ માઈનસ
गुणिया बी एटले ए बी हवे माइनस बी नो वालो माइनस माइनस सॉरी माइनस प्लस माइनस बी गुणिया ए अहीं ए छे ई प्लस छे बी गुणिया ए एटले शुं थाय ए बी एवी रीते अहीं माइनस माइनस शुं करवाना प्लस करवाना बी गुणिया बी एटले बी नो वर्ग हवे आ बे नी निशानी सरखी छे शुं थाय सरवाळो ए वर्ग निशानी क्या आवशे माइनस ने जाव से कारण के बे पद सरखा छे बरोबर 2ab एक ने केला थाय 2ab वत्ता b नो वर्ग आ कोना बराबर आयु a माइनस b नो वर्ग आ पण सूत्र तमारे याद राखवानु छे आ नित्यसम नंबर 2 आ पहेलो नित्यसम आ बीजो नित्यसम बरोबर શું કરવાનું અહીંયા માઇનસ અહીંયા પ્લસ હવે ત્રીજું જોઈએ ત્રીજામાં શું આપેલું છે a વત્તા b અને a માઇનસ b અહીંયા આપણે આવી રીતે કરવાનું નથી a વત્તા b નો વર્ગ અહીંયા કેવું તેમ કરવાનું નથી આને જ આપણે ડાયરેક્ટ ઉકેલ મેળવવાનો છે આ દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર ડાયરેક્ટ કરવાનો a કૌંસમાં a માઇનસ b આ વત્તા છે તો વત્તા b કરવાનું આ કૌંસ લખવાનો a માઇનસ b શું કર્યું આ દ્વિપદી આપેલી છે એને અને આને આપણે ગુણાયો પહેલા શું કરવાનું પહેલું એમ લખવાનું અને આ કૌંસ એમ એમ લખવાનું પછી બીજું પદ લેવાનું ને કૌંસ એમ લખવાનું હવે અંદર ગુણાકાર કરવાનો a ગુણ્યા a એટલે શું થાય a વર્ગ થાય હવે અહીંયા પ્લસ છે આ માઇનસ છે તો નિશાની કઈ આવશે માઇનસ a ગુણ્યા b એટલે a b હવે અહીંયા પણ શું છે પ્લસ અહીંયા શું છે પ્લસ 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 હવે a ગુણ્યા b એટલે a b પ્લસ માઇનસ માઇનસ b ગુણ્યા b એટલે શું થાય b નો વર્ગ ફરીથી a ગુણ્યા a એટલે શું થાય a વર્ગ a ગુણ્યા b એટલે ab પણ નિશાની અહીંયા પ્લસ છે અહીંયા માઇનસ છે તો શું આવશે માઇનસ હવે આનો વારો પ્લસ b પ્લસ a એટલે નિશાની શું આવશે પ્લસ a ગુણ્યા b એટલે શું થાય ab હવે પ્લસ માઇનસ માઇનસ નિશાની અને b ગુણ્યા b એટલે b નો વર્ગ બરાબર હવે આ બે નિશાની કેવી છે અલગ અલગ અને ચલ સરખા છે તો બે શું થશે કેન્સલ થઈ જશે હવે શું લખ્યું a નો વર્ગ માઇનસ b નો વર્ગ એટલે કે a વત્તા b ગુણ્યા a માઇનસ b બરાબર શું આવશે a વર્ગ માઇનસ b વર્ગ અથવા તો a વર્ગ માઇનસ b વર્ગ બરાબર a વત્તા b અને a માઇનસ b આગળ ખાલી આ સૂત્રનો તમારે ઉપયોગ કરવાનો આવશે આ કેવી રીતે આવ્યું તમારે નહીં આવે ખાલી a વર્ગ માઇનસ b વર્ગ એટલે શું થાય a વત્તા b અને a માઇનસ b એ ટુ ખાસ યાદ રાખવાનું છે આ નિત્યસમ નંબર 3 આ ત્રણ નિત્યસમ ખૂબ જ મહત્વના છે હવે આપણે ચોખ્ખું જોઈએ બરોબર એમાં x માઇનસ a અને x સોરી x વત્તા a અને x વત્તા b આપેલા છે આવા દાખલામાં જ્યારે x આપેલો છે એ બે સરખા જ છે આ ચેપ્ટરમાં આવા જ્યારે નિત્યસમનો ઉપયોગ કરવાનો દાખલો આવશે ત્યારે પહેલું પદ બે દ્વિપદીમાં પહેલું પદ જે છે એ સરખું જ છે બીજું પદ અલગ અલગ હોઈ શકે પણ આ પહેલું પદ છે એ સરખું હોય આને પણ આપણે આની જેમ જ ડાયરેક્ટ દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરશું એટલે x ના x આપેલા x આ કૌંસ એમ નામ લખવાનો x વત્તા b અહીંયા વત્તા a છે વત્તા a અહીંયા શું કરવાનું x વત્તા b કાંઈ નહીં બધામાં સેમ દ્વિપદીમાં દ્વિપદી સાથે ગુણાકાર કરવાનો બરાબર x માં x સાથે ગુણાકાર કરીએ શું આવે x વર્ગ વત્તા b ગુણ્યા x એટલે x b હવે અહીંયા મારો બે પ્લસ જ છે એટલે નિશાની પ્લસ આવશે a ગુણ્યા x એટલે x a x મેં પેલા લખ્યો છે બરોબર
वत्ता ए गुणिया बी एटले शुं थाय ए बी। हवे आ बे माथी एक्स सामान्य पड़ता बे मां एक्स केवो छे सरखो छे तो एक्स अहीं सामान्य काढ़ी आई अने काउंस मां शुं वच्चे ए वत्ता बी શું વચ્ચે એ વત્તા બી અને આ એ બી સરખા લખવાના એ બી શું કર્યું આપણે આ પદમાંથી આ પદથી બી દેખો અહીંયા આ બે છે એમાંથી એક્સ છે એ સામાન્ય કાઢો અને શું વચ્ચે બાકીનું બી અને એ પણ આપણે એ ક્રમનો ગુણધર્મ આપણે સરવાળા માટે લાગુ પડે છે એટલે a વત્તા b લખી શકીએ તો આ થશે દ્વિતીય સમ નંબર 4 શું આવશે x વત્તા a અને x વત્તા b બરાબર x વર્ગ વત્તા x કૌંસમાં a વત્તા b વત્તા a b બરોબર આ ચાર દ્વિતીય સમ તમારે ખાસ યાદ રાખવાના છે આ ચેપ્ટર માટે તો મહત્વના છે જ પણ આગળ તમારે 9 10 એમ તમારે ખૂબ મહત્વના છે ફરીથી આપણે જોઈ લઈએ પહેલો દ્વિતીય સમ શું છે a વત્તા b નો વર્ગ બરાબર a વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ એવી જ રીતે માઇનસમાં a માઇનસ b નો આખા કૌંસ ઉપર વર્ગ હોય તો a વર્ગ માઇનસ 2ab વત્તા b વર્ગ a वर्ग माइनस b वर्ग बराबर शू आवशे a पर प्लस a पर माइनस a माइनस b सॉरी a वत्ता b ने a माइनस b बराबर हवे आपणे स्वाध्याय 9.5 ની શરૂઆત કરશું बराबर हवे आ जे द्वितीय संक्षेप में जे करायवा છે 4 એ તમારે બાકી બુક માં એકવાર લખવાના છે અને રફ બુક માં 4 વાર લખવાના છે बराबर કારણ કે ખૂબ મહત્વના છે આ ચાર નિયમ તમારે યાદ રાખવાના છે બરોબર એ તમારું હોમવર્ક